નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીકે સ્ટડીઝ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણા વિડીયોની અંદર ડેલી કરંટ અફેર્સમાં 21 અને 22 માર્ચનું કરંટ અફેર્સ જોવાના છીએ. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રોજ નવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં પેલું બેલ આઇકન છે એમને પણ ક્લિક કરી દો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. હવે આપણે સૌપ્રથમ દિન વિશેષમાં વાત કરીએ તો 20 માર્ચ એ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ એટલે કે વિશ્વ ખુશી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે 2013થી યુનો દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ હેપીયર ટુગેધર છે. ત્યાર પછી નિમણૂક સંદર્ભે વાત કરીએ તો ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઇલેક્શન એમ્બેસેડર કોણ બની છે? જવાબ આવશે સામાજિક કાર્યકર્તા ગૌરી સાવંત બન્યા છે. તેમને મહારાષ્ટ્રમાં ચૂંટણીની એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી હવે આપણે એવોર્ડ સંદર્ભે વાત કરીએ તો ગણિત ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ એબેલ પ્રાઇઝ વિજેતા વિશ્વની પ્રથમ મહિલા કોણ બની છે? જવાબ આવશે યુનિવર્સિટી ઓફ ટેક્સાસની પ્રોફેસર કેરેન ઉહેલન બેક બન્યા છે. તેણીને એનાલિસિસ જીઓમેટ્રિક અને મેથેમેટિકલ ફિઝિક્સ પરના કાર્ય માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પ્રાઇઝ નોર્વેની એકેડેમી ઓફ સાયન્સ એન્ડ લેટેસ્ટ દ્વારા અપાય છે, જે ઓસ્લોમાં આવેલી છે. આ પ્રાઇઝ 2003થી આપવામાં આવે છે અને તેમાં $7,00,000 રકમ આપવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ આપણે તો ભારતના કયા પત્રકાર અને લેખકને ઇંગ્લેન્ડ દ્વારા વિન્ડહેમ કેમ્પબેલ એવોર્ડ અપાયો છે? જવાબ આવશે રઘુ કર્નાડને. તેમની 2015માં ગેરકાલ્પનિક શ્રેણીમાં પ્રકાશિત તેમની બુક ફાર્થેસ્ટ ફિલ્ડ એન ઇન્ડિયન સ્ટોરી ઓફ સેકન્ડ વર્લ્ડ વાર માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ ઇંગ્લેન્ડની યેલ યુનિવર્સિટી દ્વારા વિશ્વભરમાં અંગ્રેજી ભાષાના લેખકોને આપવામાં આવે છે. તેમાં $1,65,000 રકમ આપવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કોને હાલમાં કીર્તિ ચક્ર આપવામાં આવ્યું છે? જવાબ આવશે સોવાર વિજયકુમાર અને CRPFના કોન્સ્ટેબલ પ્રદીપકુમાર પાંડાને મરણોત્તર કીર્તિ ચક્ર આપવામાં આવ્યું છે. રાઇફલમેન જયપ્રકાશ એરોન અને સિપાઈ અજયકુમારને શૌર્ય ચક્ર અનુક્રમે મણિપુર અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી લડાઈમાં શૂરવીરતા બતાવવા માટે આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં 16 વર્ષના ઇરફાન રમઝાન શેખને આતંકવાદીઓ સામે બહાદુરીપૂર્વક સામનો કરવા બદલ શૌર્ય ચક્ર આપવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે વાત કરીએ નિધનમાં તો યુએસએના વિખ્યાત અર્થશાસ્ત્રી જેમનું હાલમાં નિધન થયું છે, જવાબ આવશે એલન ક્રુગેર. તેઓ ઓબામાની સરકારમાં ઇકોનોમિક સલાહકાર હતા. ત્યાર પછી હવે આપણે લોન્ચિંગ સંદર્ભે વાત કરીએ તો ગુજરાતની કઈ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાનો તાણ ઘટાડવા માટે એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે? જવાબ આવશે કોન્ક્યુર એક્ઝામ બી અ વોરિયર નામની એપ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર દ્વારા નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ગુજરાત સરકાર સાથે સહયોગથી વિકસાવવામાં આવી છે. હાલમાં કોના દ્વારા મે ભી ચોકીદાર કેમ્પેન લોન્ચ કરાયું છે? જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ વિશે જોઈએ તો કઝાકસ્તાનના રાષ્ટ્રપતિ જેણે સતત 30 વર્ષ સત્તામાં રહ્યા બાદ રાજીનામું આપ્યું છે? જવાબ આવશે નૂર સુલતાન નઝરબાઈએ. કઝાકિસ્તાનની રાજધાની અસ્તાના અને તેનું ચલણ કઝાકસ્તાનની ટેંગે છે. ત્યાર પછી વાત કરીએ આપણે અર્થતંત્ર સંદર્ભે તો ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના સર્વે અનુસાર રહેવા માટે વિશ્વનું સૌથી મોંઘું શહેર કોને જાહેર કરાયું છે? જવાબ આવશે સિંગાપોર, પેરિસ અને હોંગકોંગને એક સાથે વિશ્વના સૌથી મોંઘા શહેર જાહેર કરાયા છે. અને સૌથી સસ્તા 10 શહેરોમાં ભારતના બેંગ્લુર, ચેન્નઈ અને ન્યૂ દિલ્હીનો સમાવેશ થાય છે. ત્યાર પછી IATA એટલે કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન એમના સભ્યપદ મેળવનારી ભારતની પ્રથમ લો કોસ્ટ એરલાઇન્સ કઈ બની છે? જવાબ આવશે સ્પાઇસજેટ. વિશ્વમાં સૌથી મોટી રેલવેના કોચના ડબ્બા બનાવતી ફેક્ટરી કઈ બની છે? જવાબ આવશે ભારતની ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી. તેમણે ચીનની સૌથી મોટી ફેક્ટરીને ઓવરટેક કરી છે.
આઈસીએફ દ્વારા એપ્રિલ 2018 થી ફેબ્રુઆરી 2019 સુધીમાં 2919 રેલવે કોચ બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી હવે આપણે સંરક્ષણ સંદર્ભે વાત કરીએ તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની 33મી નેવલ એક્સરસાઇઝ ક્યાં શરૂ થઈ છે અને તે ક્યાં નામે ઓળખાય છે? જવાબ આવશે ઇન્ડિયા ઇન્ડોનેશિયા કોર્પેટ નામથી ઓળખાય છે, એટલે કે ઇન્ડિયા ઇન્ડોનેશિયા કોઓર્ડિનેટેલ પેટ્રોલ તરીકે ઓળખાતી 33મી નેવલ એક્સરસાઇઝ 19 માર્ચથી 4 એપ્રિલ સુધી અંદામાન નિકોબાર રાજધાની પોર્ટ બ્લેર ખાતે યોજાશે. હવે આપણે જોઈએ કોન્ફરન્સમાં તો આંતરરાષ્ટ્રીય સંસ્કૃત કોન્ફરન્સ ક્યાં શરૂ થઈ? જવાબ આવશે 19 માર્ચથી નેપાળમાં શરૂ થઈ છે. હવે છેલ્લે આપણે ખેલ જગત સંદર્ભે જોઈએ તો હાલમાં જાહેર થયેલા વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગમાં ટોપ 10માં ભારતના કેટલા ખેલાડીનો સમાવેશ કરાયો છે? જવાબ આવશે પુરુષોમાં ભારતનો કિદામ્બી શ્રીકાંત 7મા નંબરે રહ્યો છે અને મહિલાઓમાં પીવી સિંધુ 6ઠા નંબરે અને સાયના નેહવાલ 9મા નંબરે રહ્યા છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.